जय हिंद विद्यार्थी मित्रों, आज आप धोरण 8 में गणित विषय में चैप्टर नंबर 5 माहिती नु नियमन तेमा आपणे जे शुरुआत ना जे थियोरिकल जे पॉइंट छे ते आज आपणे जोईशुं। तो तेमा सौ प्रथम जे चेप्टर नुं नाम छे के माहिती नु नियमन, ए मुजब आज आपणे जोईए तो के सौ प्रथम माहिती कोने कहेवाय, तो एनी व्याख्या जोईए तो के रोजबरोज जीवनमां अनेक किस्सा द्वारा एकत्रित कराती विगत ने माहिती कहे छे, बराबर छे। त्यार पछी बीजी जो व्याख्या आपी होय तो के अवलोकनोना समूहने શું કહે છે, માહિતી કહે છે। આપણે માહિતી કોને કહેવાય એના ઉદાહરણ જોઈએ તો જો એમાં પહેલું ઉદાહરણ છે કે તમારા વર્ગમાં ગણિતની એકમ કસોટીમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ, તો આ એક પ્રકારની શું થાય, માહિતી, બરાબર। એકમ કસોટી તમારી સ્કૂલમાં લેવાયેલી હોય, બરાબર, એમાં ગણિત વિષયમાં વિદ્યાર્થીઓ જે મેળવેલા, દરેકે દરેક જે વિદ્યાર્થીઓએ મેળવેલા જે ગુણ છે એ એક પ્રકારની શું થાય, માહિતી। આ માહિતી ઉપરથી તમે શું નક્કી કરી શકો કે કયો વિદ્યાર્થી હોશિયાર છે, કયો વિદ્યાર્થી થોડો ગણિત વિષયમાં નબળો છે અને કયો વિદ્યાર્થી ગણિતમાં એવરેજ છે, એ દરેકે દરેક વસ્તુ છે આ માહિતી દ્વારા તમે નક્કી કરી શકો છો, બરાબર। પછી બીજું ઉદાહરણ છે કે છેલ્લી 10 વન ડે ક્રિકેટ મેચમાં બોલરે લીધેલી વિકેટો, આપણે જોઈએ છીએ મેચોમાં ઘણી વખત કે જે છેલ્લે કોમેન્ટ્રી જાણે આપણે મેચમાં કરતા હોય છે ત્યારે ઘણી વખત આપણે ટીવી ઉપર બતાવતા હોય છે કે દરેક જે બોલર જે સારો હોય તો જેને 10 ક્રિકેટ મેચમાં જે લીધેલી જે વિકેટો છે એની માહિતી આપણને અહીંયા બતાવતા હોય છે, આપણે ટીવીમાં ઘણી વખત જોતા હોઈએ છીએ, બરાબર। તો આ એક પ્રકારની શું થઈ, માહિતી, બરાબર। માહિતી ઘણી બધી હોઈ શકે છે, તેમાં આપણે બે અહીંયા ઉદાહરણ જોઈએ, એક એકમ કસોટીનું ઉદાહરણ જોયું અને 10 વન ડે ક્રિકેટ મેચમાં બોલરે લીધેલી વિકેટોનું એક આપણે ઉદાહરણ જોયું જે માહિતી દર્શાવે છે, બરાબર છે। હવે ત્યાર પછી જોઈએ તો કે આપણને આમ દરેકે દરેક માહિતી તો મળે છે, બરાબર છે, તો કે એનો ટૂંકમાં જો આપણે સમજવી હોય, આ દરેકે દરેક અમુક માહિતી મોટી પણ હોય છે અને નાની પણ હોય છે, બરાબર। તો જો ખૂબ મોટી માહિતી હોય એને જો ટૂંકમાં સમજવી હોય તો આપણે શું કેવાનો ઉપયોગ કરીએ છીએ, તો કે આ લેખનો ઉપયોગ કરીએ છીએ। તો જો અહીંયા લખેલું જ છે કે માહિતીનો ટૂંકમાં અભ્યાસ કરવા માટે તેને આલેખ સ્વરૂપે દર્શાવવામાં આવે છે। કોઈ પણ માહિતીને જો તમારે સરળતાથી સમજવી હોય તો તમે તેને આલેખ દ્વારા સરળતાથી સમજી શકો છો, બરાબર। હવે એમાં શરૂઆતમાં જે આલેખ આવે છે એમાં આપણે ચિત્ર આલેખની વાત કરવાની છે, બરાબર। તમે અગાઉના ધોરણ 6 માં પણ તમે શીખ્યા છો અને ધોરણ 7 માં પણ આવે છે, બરાબર, ચિત્ર આલેખ વિશે તમે શીખીને આવ્યા છો। તો એમાં આનું પુનરાવર્તન જ આપણે કરવાનું છે, તો કે ચિત્ર આલેખ, તો એની વ્યાખ્યા જોઈએ તો કે આપેલી માહિતીને ચોક્કસ સંકેતનો ઉપયોગ કરીને કરવામાં આવતી ચિત્રાત્મક રજૂઆતને ચિત્ર આલેખ કહેવાય છે। એટલે કે તમને કોઈ માહિતી આપેલી હશે અને એ માહિતીનો ચોક્કસ કોઈ સંકેતનો ઉપયોગ કરીને જે રજૂઆત કરવાની છે ચિત્રાત્મક સ્વરૂપે એની શું કરવાની છે, આલેખમાં રજૂઆત કરવાની છે, તો કે આ જે રજૂઆત થાય છે તેને શું કહેવાય છે, ચિત્ર આલેખ કહેવાય છે, બરાબર। અહીંયા ઉદાહરણ આપેલું છે, જુઓ ઉદાહરણ તરીકે એક મોટર કાર કંપની છે, બરાબર છે, જે કાર બનાવે છે તેમાં જે 3 મહિનાની માહિતી આપેલી છે, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, બરાબર, આ 3 મહિના દરમિયાન કાર કેટલી બનાવે છે એની અહીંયા માહિતી આપેલી છે। તો હમણાં આપણે કીધું કે ચોક્કસ સંકેતોનો ઉપયોગ કરેલો છે, તો અહીંયા આપણે ચિત્ર દોરેલું છે, બરાબર, કારનું જે કાચી આકૃતિ દોરેલી છે, બરાબર છે, એનું અહીંયા એક સિમ્બોલ બતાવેલો છે, એક સંકેત બતાવેલો છે। આ એક સંકેત શું બતાવે છે, એક સંકેત બરાબર, એક કારનો સંકેત બરાબર શું થાય છે, સ્વકાર, એક સંકેત હોય એનો આ મતલબ શું સમજવાનો આપણે, સ્વકાર, બરાબર, અહીંયા લખેલું છે, જો કે એક સંકેત એ સ્વકાર દર્શાવે છે, બરાબર છે। તો આપણે જોઈ શકીએ છીએ કે જુલાઈ મહિનામાં જો અહીંયા કેટલા કારના સંકેતો દર્શાવેલા છે, તો કે 1, 2 અને બીજો ત્રીજો શું છે, અડધો છે, બરાબર છે। તો આપણે અહીંયા જોયું, અહીંયા આપણે જોયું કે એક સંકેત છે કારનો, એક સંકેત છે કેટલી કાર દર્શાવે છે, તો કે 100 કાર દર્શાવે છે। તો આ એક કારનો સંકેત એટલે કે આ એક 100 કાર થઈ, આ બીજો એક સંકેત છે એટલે કે આ પણ 100 કાર થશે, અને આ ત્રીજો સંકેત છે કેટલો છે, અડધો દર્શાવે છે, એનો મતલબ કે કેટલી કાર દર્શાવશે તે, તો કે 50 કાર, બરાબર। આખે આખો જો સંકેત હોય, બરાબર છે, તો 100 કાર અહીંયા દર્શાવવાની, કારણ કે આખે આખો જો સંકેત હોય તો આપણે અહીંયા કેટલું કીધેલું છે, 100 કાર લેવાની છે, તો અહીંયા અડધો સંકેત છે તો આપણે 50 લઈશું। હવે 3 એ 3 નો સરવાળો કરી દો કે 100 + 100 + 50, એટલે કે 100 + 100 + 50 એટલે કુલ કેટલા થશે, તો કે 250 કાર, બરાબર છે। એવી રીતના જઈએ ઓગસ્ટ મહિનામાં જોશો તો કે કેટલા સંકેત છે, જુઓ 1, 2 અને 3, તો કે કુલ કેટલી કાર એને કંપનીએ બનાવી હશે ઓગસ્ટ મહિનામાં, તો કે 3, બરાબર, કારણ કે દરેક સંકેત બરાબર કેટલી કાર છે, તો કે 100, બરાબર છે, એટલે કુલ 3 સંકેત છે, તો કે કુલ કેટલી કાર બનાવી હશે કંપનીએ ઓગસ્ટ મહિનામાં, 300 કાર, બરાબર છે। એવી રીતના સપ્ટેમ્બર મહિનામાં જોઈએ તો કે
तो कि जो कितना संकेत छे कानना एक बे त्रण अने चार अने दरेक संकेत बराबर कितनी कार लेवानी छे आपणे 100 तो कि आ 100 कार थशे आ पण 100 थशे અહીંયા પણ 100 થશે અહીંયા પણ 100 થશે આ ચારનો સરવાળો કરો તો કુલ કેટલી કાર બનાવી હશે તો કે 400 કાર બરાબર છે તો કે જુલાઈમાં કેટલી કાર બનાવી હતી 250 ઓગસ્ટમાં કેટલી બનાવી હતી 300 કાર સપ્ટેમ્બરમાં કેટલી બનાવી 400 કાર બરાબર છે તો આમ જે દરેક જે આપણે જોયું કે કંપની છે જે કાર બનાવે છે તેની માહિતીને આપણે શું ચિત્રાત્મક સ્વરૂપે આને રજૂ કરી તો આ જે આખું જે ઉદાહરણ છે આ શાનું છે તો કે ચિત્ર આલેખનું છે હવે આની ઉપરથી ઘણી વખત પ્રશ્નોત્તરી પણ થતી હોય છે બરાબર પ્રશ્ન પણ પૂછાતા હોય તો કઈ રીતના પ્રશ્ન પૂછાય તો જુઓ મેં પહેલો ક્વેશ્ચન કીધેલો છે કે જુલાઈ માસમાં કુલ કેટલી મોટર કારનું ઉત્પાદન થયું છે બરાબર છે તો કેટલા જો જુલાઈ માસમાં 250 કારનું શું થયું છે ઉત્પાદન થયું છે એવી જ રીતના કયા માસમાં બીજો ક્વેશ્ચન છે તો અહીંયા આપણે લખીશું કે જુલાઈ માસમાં કેટલી કારનું ઉત્પાદન થયું તો કે 250 કાર બરાબર જવાબ તરીકે આપણે અહીંયા લખી દઈએ પછી કયા માસમાં સૌથી વધુ મોટર કારનું ઉત્પાદન થયું છે તો આપણે જોઈ શકીએ છીએ કે જુલાઈમાં 250 કાર છે ઓગસ્ટમાં 300 કાર છે અને સપ્ટેમ્બરમાં 400 કાર છે કયા મહિનામાં સૌથી વધુ ઉત્પાદન થયું હશે તો કે સપ્ટેમ્બર મહિનામાં બરાબર તો અહીંયા આપણે લખીશું કે સપ્ટેમ્બરમાં બરાબર છે સૌથી વધુ કારનું ઉત્પાદન થયું છે બરાબર છે તો આ રીતના આપણે ચિત્ર આલેખ છે છે બરાબર છે જેની મદદથી કોઈ સંકેતની મદદથી આપણે સંપૂર્ણ માહિતીને આપણે રજૂઆત કરી શકીએ છીએ અને સારી રીતે સમજી પણ શકીએ છીએ ત્યાર પછી આપણે નેક્સ્ટ જોવાનું છે લંબ આલેખ તો જોઈએ લંબ આલેખ એને બીજા શબ્દોમાં દંડ આલેખ પણ કહેવામાં આવે છે બરાબર તો તેની વ્યાખ્યા જોઈએ કે રેખાખંડ કે સમાન પહોળાઈવાળા સ્તંભોની મદદથી કરવામાં આવેલી માહિતીની રજૂઆતને લંબ આલેખ કહે છે શું કીધું છે રેખાખંડ કે સમાન પહોળાઈવાળા સ્તંભોની મદદથી કરવામાં આવેલી માહિતીની રજૂઆતને લંબ આલેખ કહે છે બરાબર છે એટલે કે જે આપણે લંબ આલેખમાં તમે અગાઉના ધોરણમાં પણ શીખીને આવ્યા છો એનું ફક્ત આપણે પુનરાવર્તન જ કરવાનું છે કે લંબ આલેખ હોય છે એમાં દરેક જે સ્તંભો હોય છે બરાબર છે એની જે પહોળાઈ હોય છે કેવી હોય છે સરખી હોય છે બરાબર અહીંયા આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં એમાં દરેક જે સ્તંભો છે બરાબર છે એની પહોળાઈ કેવી હોય છે સરખી હોય છે જે વ્યાખ્યામાં જ આપણને કીધેલું છે કે સમાન પહોળાઈ વાળા સ્તંભોની મદદથી કરવામાં આવેલી માહિતીની રજૂઆતને લંબ આલેખ કહે છે એટલે કે દરેક જે સ્તંભો છે એની લંબાઈ કેવી હોય છે સરખી હોય છે હવે આલેખની થોડીક આપણે માહિતી લઈ લઈએ બરાબર છે થોડુંક રિવિઝન કરી લઈએ કે આપણે જાણીએ છીએ કે આલેખમાં બે અક્ષોનો ઉપયોગ થાય છે જેમાં એક આડી અક્ષ હોય છે જેને એક્સ અક્ષ કહે છે અને ઊભી અક્ષ હોય છે તેને વાય અક્ષ કહે છે હવે આડી અક્ષ અને ઊભી અક્ષ બંને જ્યાં છેદે છે એટલે કે અહીંયા આગળ છેદે છે તો તે બિંદુને આપણે શું કહીએ છીએ અહીંયા ઉગમ બિંદુ કહીએ છીએ શું કહીએ છીએ ઉગમ બિંદુ કહીએ છીએ બરાબર છે હવે વાત રહી આપણે પ્રમાણ માપની બરાબર છે શાની વાત રહી તો કે પ્રમાણ માપની તો કે પ્રમાણ માપ છે હંમેશા વાય અક્ષને અનુસંધાનમાં લેવામાં આવે છે કઈ અક્ષ ઉપર તો કે વાય અક્ષ ઉપર પ્રમાણ માપ લેવામાં આવે છે એક્સ અક્ષ ઉપર પ્રમાણ માપ લેવામાં આવતું નથી ખાસ ધ્યાન રાખજો બરાબર છે હવે અહીંયા જો તમને ઉદાહરણ આપેલું છે જેમાં એક્સ અક્ષ ઉપર જે માહિતી દર્શાવેલી છે શૈક્ષણિક વર્ષની દર્શાવેલી છે અને વાય અક્ષ ઉપર જે માહિતી દર્શાવેલી છે કે ધોરણ 8ના વિદ્યાર્થીઓની તમને સંખ્યા આપેલી છે બરાબર તો અહીંયા જુઓ કે 2003 અને 2004માં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 100 છે 2004 થી 2005માં કેટલી છે 200 છે એ રીતે 5 અને 6માં કેટલી છે 250 છે અને 2006 થી 2007માં કેટલા છે તો કે 300 છે બરાબર આ રીતના આલેખ તમને તમારે દોરવાના થશે બરાબર છે તમને જેવી માહિતી આપેલી હોય એ પ્રમાણે આ રીતના તમારે સ્તંભો દોરવાના થાય છે બરાબર તો કે આ ઉપરથી ઘણી વખત પ્રશ્નો પણ પૂછાતા હોય છે તો કે કઈ રીતના ક્વેશ્ચન પૂછાય તો જુઓ કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો સૌથી મહત્તમ છે બરાબર છે તો અહીંયા આપણે આલેખ પરથી જોઈ શકીએ છીએ કે જે સ્તંભ સૌથી ઊંચો હોય એ વર્ષમાં સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા હશે તો આપણે અહીંયા આલેખ પરથી જોઈ શકીએ છીએ કે 2006 અને 2007માં સૌથી મોટો સ્તંભ છે બરાબર છે એટલે કે આર્ય વર્ષ દરમિયાન સૌથી વધુ સંખ્યા હશે એટલે કે કયા વર્ષ દરમિયાન તો કે 2006 અને 2007માં બરાબર તો આપણે અહીંયા જવાબ તરીકે લખી દઈએ કે 2006-2007માં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી
મહત્તમ છે, બરાબર છે? હવે એ જ રીતના બીજો ક્વેશ્ચન શું કીધું છે, જુઓ કે કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી છે, તો કે જે સ્તંભ સૌથી નીચે હશે એ વર્ષમાં સૌથી ઓછી સંખ્યા હશે વિદ્યાર્થીઓની, બરાબર? તો આપણે જોઈ શકીએ છીએ આકૃતિ ચાર સ્તંભ છે એમાંથી 2003 અને 2004માં વિદ્યાર્થીઓની સંખ્યા સાવ ઓછી છે, કેટલી છે તો કે 100 જ છે, બરાબર છે? તો અહીંયા લખીશું જવાબ તરીકે કે 2003 અને 2004માં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી છે, બરાબર છે? તો કે આ દરેકે દરેક જે બાબત હતી જેમાં અમુક વખત એવા ક્વેશ્ચન પૂછાય છે કે જેમાં તમારે લંબ આલેખ દોરવાનો પણ થાય છે, અને અમુક વખત એવા પણ ક્વેશ્ચન પૂછાય છે કે જેમાં લંબ આલેખ પણ દોરવાનો હોય છે અને એની ઉપરથી પ્રશ્નોના જવાબ પણ આપવાના હોય છે, બરાબર છે? તો કે આ રીતના દરેકે દરેક જે આલેખ છે જે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે, જે તમે અગાઉના ધોરણમાં શીખીને જ આવ્યા છો, બરાબર છે? હવે ત્યાર પછી આપણે જોવાનું છે નેક્સ્ટ, તો કે દ્વિલંબ આલેખ. તો જોઈએ દ્વિલંબ આલેખ, તો એની વ્યાખ્યા જોઈએ કે જે આલેખમાં બે પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે તો તેને દ્વિલંબ આલેખ કહે છે. દ્વિલંબ આલેખ એટલે કે એક સાથે કોઈ પણ બે માહિતી દર્શાવવામાં આવે છે તો તેને શું કહેવામાં આવે છે, દ્વિલંબ આલેખ કહેવામાં આવે છે, બરાબર? તો કે અહીંયા જુઓ, તમને જે માહિતી અહીંયા આલેખમાં આપેલી છે, બરાબર, જે ઉદાહરણ આપેલું છે તેમાં વિષય છે અને એના વિરુદ્ધ છે એનો આલેખ આપેલો છે કે વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ છે, એટલે કે એમાં ત્રણ વિષયના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની આપણે સરખામણી કરવાની છે, ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી. અને કઈ સાલ દરમિયાન, તો કે અહીંયા જો 2005 અને 2006, 2005 થી 6 અને 6 થી 7, બરાબર, આ બે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ મેળવેલા ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં જે મેળવેલા ગુણ છે એને આપણે રજૂઆત અહીંયા આલેખ દોરેલો છે. તો અહીંયા જ્યારે આપણે કોઈ પણ બે માહિતી જ્યારે આપણે એકી સાથે દર્શાવતા હોઈએ ત્યારે અહીંયા કેટલાક સિમ્બોલ દ્વારા આપણે સ્તંભો દર્શાવીએ છીએ, બરાબર છે? તો કોઈ પણ તમે સંકેત તમે છાંયાંકિત ભાગ કરી શકો છો, બરાબર? તો જુઓ, મેં અહીંયા 2005નું જે સ્તંભ છે તેને સિંગલ, એની ઉપર કોઈ પણ ભાગ છે છાંયાંકિત કરેલો નથી, બરાબર છે? અને અહીંયા જુઓ, 2006 થી 2007નો જે સ્તંભ છે એમાં દરેકે દરેક સ્તંભ છે, બરાબર છે, છાંયાંકિત કરેલો છે. એટલે આપણને ખબર પડે કે કયો સ્તંભ છે તે કયા વર્ષનો છે, બરાબર છે? તો હવે આ ઉપરથી આપણે નક્કી કરી શકીએ. તો જુઓ, જે છાંયાંકિત કરેલા વગરનો જે સ્તંભ છે તે 2005 થી 2006નો હશે. તો કે જો 2005 થી 2006માં ગણિતમાં કેટલા 30 ગુણ વિદ્યાર્થીઓ મેળવેલા છે, પછી અહીંયા જોઈ શકો છો કે વિજ્ઞાનમાં કેટલા ગુણ મેળવેલા છે, તો કે 50. ઇંગ્લિશમાં કેટલા ગુણ મેળવેલા છે, તો કે 50, બરાબર છે? હવે એવી રીતના 2006 થી 2007ની વાત કરીએ, એટલે કે જે છાંયાંકિત કરેલો જે ભાગ છે એની વાત કરીએ, બરાબર છે? તો એમાં જો 2006 થી 2007માં કેટલા ગુણ એમને વિદ્યાર્થીઓ મેળવેલા હશે, તો જો અહીંયા 60, ગણિતમાં 60, વિજ્ઞાનમાં 70, એ રીતના ઇંગ્લિશમાં કેટલા 40, બરાબર છે? હવે આ ઉપરથી ઘણી વખત પ્રશ્ન પણ પૂછાતા હોય છે. હવે એ પહેલાં પ્રશ્નને જોતા પહેલાં આપણે પ્રમાણમાં આપણી વાત કરીએ, તો કે જેવી રીતના આપણે લંબ આલેખમાં જેમાં ફક્ત એક જ માહિતી હતી, જેમાં આપણે ફક્ત વાય અક્ષ ઉપર શું લેતા હતા, પ્રમાણમાં આપ લેતા હતા, એવી રીતના આપણે પ્રમાણમાપ છે એ દ્વિલંબ આલેખમાં પણ આપણે વાય અક્ષ પર જ આપણે શું લઈશું, પ્રમાણમાપ આપણે લઈશું, બરાબર છે? અહીંયા આપણે લખી દઈએ વાય અક્ષ, એટલે ખબર પડે, વાય અક્ષ અને અહીંયા એક્સ અક્ષ, બરાબર છે? આ રીતના આપણે લખી દઈએ, બરાબર છે? હવે એના ઉપરથી આપણે પ્રશ્ન તરી જોઈએ, બરાબર? તો જુઓ, કયા વિષયના દેખાવમાં સૌથી વધુ ઘટાડો થયો છે, બરાબર છે? તો કે અહીંયા આકૃતિમાં તમે જુઓ, બંને વર્ષની તમે કમ્પેરિઝન કરો, આ 2005માં જુઓ ગણિતમાં 30 છે અને 2006 થી 2007માં કેટલા છે, 60 છે, એટલે કે શું થાય છે, માર્ક્સમાં વધારો થાય છે. એવી રીતના વિજ્ઞાનમાં જુઓ, તો કે જુઓ 2005 થી 2006માં 50 માર્ક્સ હતા, કેટલા 50, પછી 2006 થી 2007માં સીધા કેટલા થઈ ગયા, 70 થઈ ગયા, બરાબર, એટલે કે માર્ક્સમાં શું થાય છે, વધારો થાય છે. હવે એવી રીતના જુઓ, ઇંગ્લિશમાં તમે જોશો તો કે 2005 થી 2006માં જુઓ તો કેટલા છે, 50 છે, અને એ રીતના પછી બીજા વર્ષ દરમિયાન જોશો તો કે 2006 થી 2007માં તો કેટલા થાય છે, 40, એટલે કે પહેલાં 50 હતા અને પછી 40 થાય છે, એટલે કે શું થાય છે, ઘટાડો થાય છે. તો આપણે અહીંયા લખીશું જવાબ તરીકે કે અંગ્રેજી વિષયમાં સૌથી વધુ ઘટાડો થયો છે, બરાબર છે? અંગ્રેજી વિષયમાં સૌથી વધુ ઘટાડો થયો છે, એટલે કે એમાં સૌથી વધુ
સૌથી વધુ છે તે ઓછા ગુણ આવેલા છે બરાબર ત્યાર પછી જોઈએ બીજો ક્વેશ્ચન કે કયા વિષયના દેખાવમાં સૌથી વધુ વધારો થયો છે બરાબર કયા વિષયના દેખાવમાં સૌથી વધારો થયો છે તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા આકૃતિમાં તમે ધ્યાનથી જોશો તો કે વિજ્ઞાન વિષયમાં તમે જુઓ કે 2005 થી 6માં 50 હતા અને પછી એના પછીના વર્ષમાં એટલે કે 2006 થી 7માં સીધા કેટલા થઈ ગયા 70 બરાબર સૌથી ઊંચો સ્તંભ છે એટલે આપણે અહીંયા લખી શકીએ કે વિજ્ઞાન વિષયમાં સૌથી વધુ ગુણમાં વધારો થયો છે બરાબર છે આ રીતના જે આપણી જે દરેકે દરેક જે બાબત છે જે આપણી અહીંયા દ્રિલમની હતી દ્રિલમ આલેખની હતી એ પણ અહીંયા શું થાય છે પૂરી થાય છે બરાબર છે હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ જોવાની છે કેટલીક વ્યાખ્યાઓ છે તે આપણે જોઈશું તો જોઈએ કેટલીક વ્યાખ્યાઓમાં સૌ પ્રથમ છે અવલોકન અવલોકન કોને કહેવાય અવલોકન એટલે કે કોઈ ચોક્કસ સંખ્યા છે બરાબર સંખ્યા સ્વરૂપે આપણને મળે છે તો કે તપાસ હેઠળની વસ્તુ કે એકમ સાથે સંકળાયેલા ચલના લક્ષણના માપને અવલોકન કહે છે બરાબર કોઈ ચોક્કસ વસ્તુ હોય અને જ્યારે આપણે પ્રયોગ કરી રહ્યા હોય છે તો કે એ પ્રયોગ દરમિયાન જે આપણને રીડિંગ મળતા હોય છે જે હંમેશા ચલ સ્વરૂપે મળતા હોય છે અને એ જે અલગ અલગ જે રીડિંગો મળે છે એને જ આપણે શું કહીએ છીએ અવલોકન કહીએ છીએ બરાબર છે તો કે આ હતી અવલોકનની વ્યાખ્યા ત્યાર પછી જોઈએ કે પ્રાપ્તાંક પ્રાપ્તાંક કોને કહેવાય તો કે ચલના લક્ષણ પર મળતા અવલોકનોની કિંમતને પ્રાપ્તાંક કહે છે હવે ચલના લક્ષણ ચલ એટલે તો આપણે જાણીએ છીએ કે બીજી એબીસીડીના જે બધા જ જે મૂળાક્ષરો છે જેને આપણે શું કહીએ છીએ ચલ કહીએ છીએ તો કે આ જે ચલની જે કિંમત છે એની અલગ અલગ કિંમતોને આધારે બરાબર છે જે કિંમતો મળે છે ચલમાં આપણે જાણીએ છીએ કે અલગ અલગ કિંમતો મૂકવાથી આપણને જવાબ પણ કેવા મળે છે અલગ અલગ મળતા હોય છે તો કે ચલના લક્ષણ ઉપર મળતા અવલોકનોની કિંમતને શું કહે છે પ્રાપ્તાંક કહે છે એટલે કે અલગ અલગ ચલમાં આપણે કિંમતો મૂકીએ અને અલગ અલગ આપણને જે કિંમતો મળે છે પ્રયોગ દરમિયાન તો તેને આપણે શું કહીએ છીએ અવલોકનોની કિંમતને શું કહીએ છીએ આપણે પ્રાપ્તાંક કહીએ છીએ બરાબર તો કે આ દરેક જે બે વ્યાખ્યા હતી અવલોકનોને પ્રાપ્તાંક હવે ત્યાર પછી જોઈએ તો વર્ગીકરણ તો કે વર્ગીકરણ કોને કહેવાય તે જોઈએ તો જોઈએ વર્ગીકરણ કે માહિતીને સંખ્યા અનુસાર કે ગુણધર્મ અનુસાર જુદા જુદા વર્ગો કે સમૂહમાં વહેંચવાની ક્રિયાને વર્ગીકરણ કહે છે બરાબર શું કીધું છે માહિતીને સંખ્યા અનુસાર કે ગુણધર્મ અનુસાર આપણે તમે અગાઉના ધોરણમાં તમે આ વસ્તુ આવી ગઈ છે કે માહિતી આપણે જાણીએ છીએ કે બે પ્રકારની હોય કેટલા પ્રકારની હોય બે પ્રકારની એક સંખ્યાત્મક માહિતી બરાબર છે અને બીજી ગુણાત્મક માહિતી બરાબર છે કઈ માહિતી સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી માહિતી બે પ્રકારની હોય તો કઈ અહીંયા શું કીધું છે જો ફરીથી વ્યાખ્યા વાંચીએ કે માહિતીને સંખ્યા અનુસાર કે ગુણધર્મ અનુસાર જુદા જુદા ગુણ જુદા જુદા વર્ગો કે સમૂહમાં વહેંચવાની ક્રિયાને શું કહે છે વર્ગીકરણ કહે છે એટલે કે આમાંથી કોઈ આપણે માહિતી લઈએ માની લો કે સંખ્યાત્મક માહિતી છે તો તેના જુદા જુદા વર્ગોમાં શું કરવાનું છે વિભાજિત કરવાનું છે તો કે આ વહેંચવાની જે ક્રિયા છે જેને શું કહીએ છીએ આપણે વર્ગીકરણ કહીએ છીએ આપણે જ્યારે માહિતી આપણને મળે છે ત્યારે એકી સાથે બધી આપણને વ્યવસ્થિત સ્વરૂપે ગોઠવેલી હોતી નથી તેને આપણે શું કરવું પડે છે એના લક્ષણો આધારે તેને શું કરવી પડે છે વહેંચણી કરવી પડતી હોય છે તો કે આ જે વહેંચણી કરીએ છીએ એને જ આપણે શું કહીએ છીએ વર્ગીકરણ કહીએ છીએ બરાબર છે ત્યાર પછી જોઈએ તો કે વર્ગ કોને કહેવાય તો કે જ્યારે સંખ્યાત્મક માહિતીને તેના વિસ્તાર પ્રમાણે જુદા જુદા સમૂહોમાં વહેંચી નાખવામાં આવે ત્યારે આ પ્રત્યેક સમૂહને શું કહેવામાં આવે છે વર્ગ કહે છે બરાબર શું કીધું છે કે જ્યારે સંખ્યાત્મક માહિતી આપણે જોયું કે સંખ્યાત્મક માહિતી માહિતી બે પ્રકારની હોય સંખ્યાત્મક અને ગુણાત્મક એમાં ફક્ત સંખ્યાત્મક માહિતીને જ્યારે તેના વિસ્તાર પ્રમાણે જુદા જુદા સમૂહોમાં વહેંચી નાખવામાં આવે ત્યારે આ પ્રત્યેક સમૂહને શું કહે છે વર્ગ કહે છે એટલે કે માની લો કે ઉદાહરણ તરીકે અહીંયા જોઈએ કે માની લો કે કોઈ રમત ગમતની અહીંયા સ્પર્ધા છે તો તેમાં સૌથી જે ઊંચાઈને આધારે વિદ્યાર્થીઓને લેવામાં આવે છે તો કોઈ 10 વિદ્યાર્થીઓ છે બરાબર છે એના અહીંયા વર્ગ આપેલા છે તો કે 135 થી 140 140 થી 145 145 થી 150 150 થી 155 155 થી 160 160 થી 165
બરાબર છે? તો કે હવે માની લો કે 135 થી 140માં માની લો કે 10 વિદ્યાર્થી છે, 140 થી 45માં 15 છે, 145 થી 150માં માની લો કે 5 વિદ્યાર્થી છે, 150 થી 155માં માની લો કે 7 વિદ્યાર્થી છે, 155 થી 160માં માની લો કે 9 વિદ્યાર્થી છે, અને 160 થી 165માં 11 વિદ્યાર્થીઓ છે. બરાબર છે? તો કે આરી આખું આખે દરેકે દરેકા જે પદ બને છે બરાબર, એને શું કહેવાય? વર્ગ કહી શકો, અથવા વર્ગ અંતરાલ પણ તમે કહી શકો છો, અથવા તો કે વિસ્તાર પણ તમે કહી શકો છો. બરાબર છે? એટલે કે આ શું થયું? એક પ્રકારનો વર્ગ થયો, કે 135 થી 140 જે ઊંચાઈ ધરાવતા હોય બરાબર છે, તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 10 છે. એવી રીતે 140 થી 145 જે ઊંચાઈ ધરાવતા હોય, આ બંનેની વચ્ચે બરાબર છે, 140 થી 145ની જે વચ્ચે જે ઊંચાઈ ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 15 છે. 145 થી 150ની વચ્ચે જે ઊંચાઈ ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 5 છે. તો કે આ દરેકે દરેક આ જે પદ મળે છે બરાબર છે, 135 થી 140, 140 થી 145, 145 થી 150, 150 થી 155, આ દરેકે દરેકને શું કહી શકીએ છીએ આપણે? વર્ગ પણ કહેવાય, વર્ગ અંતરાળ પણ કહેવાય છે. બરાબર છે? આ વસ્તુ ખાસ યાદ રાખજો. બરાબર છે? હવે ત્યાર પછી આપણે જોવાનું છે કે માહિતીનો વિસ્તાર કોને કહેવાય. બરાબર છે? તો કે જો મળેલા પ્રાપ્તાંકો પૈકી મહત્તમ પ્રાપ્તાંક અને ન્યૂનતમ પ્રાપ્તાંક વચ્ચેના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે. એટલે કે તમને કોઈ પણ માહિતી હોય છે એના જે પ્રાપ્તાંકો, પ્રાપ્તાંકો એટલે કે અવલોકનોની વાત કરેલી છે, એટલે કોઈ ચોક્કસ સંખ્યા હશે એમાંથી જે સૌથી વધારે જે પ્રાપ્તાંક હોય તે અને સૌથી ન્યૂનતમ પ્રાપ્તાંક હોય તે બંનેનો શું કરવાનો છે? તફાવત. શું લેવાનો? તફાવત. તફાવત એટલે કે બાદબાકી. અને જે જવાબ મળે એને જ આપણે શું કહીએ છીએ? તો કે વિસ્તાર કહીએ છીએ. બરાબર? માની લો કે અહીંયા હું લખું છું કોઈ 10 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ. ગણિત વિષયમાં કોઈ 10 વિદ્યાર્થીઓ છે તેને મેળવેલા ગુણ અહીંયા અનુક્રમે લખી દઉં છું. જો 35, 36, 24, 20, 15, 27, 28, 31, 33, 3, 6, 2, 8, 39 અને 40. બરાબર? આ કુલ 10 વિદ્યાર્થીઓ છે જેમને ગણિતમાં મેળવેલા ગુણ છે. બરાબર છે? તો કે આપણે શું શોધવાનું છે? માહિતીનો વિસ્તાર. બરાબર? તો આપણી વ્યાખ્યા શું હતી? કે મળેલા પ્રાપ્તાંકો પૈકી મહત્તમ પ્રાપ્તાંક અને ન્યૂનતમ પ્રાપ્તાંકો વચ્ચેના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે. બરાબર છે? તો કે પ્રાપ્તાંકો એટલે કે અહીંયા અવલોકનોની વાત કરેલી છે જે અહીંયા આપણે લખેલા છે. હવે આરે જે અવલોકનો છે તેમાં સૌથી મહત્તમ પ્રાપ્ત, સૌથી વધારે ગુણ કેટલાય મેળવેલા છે? આ જે ગુણ આપણે લખેલા છે તેમાં સૌથી વધારે ગુણ કેટલા છે? તો આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધારે ગુણ કેટલા છે? 40. સૌથી વધુ ગુણ કેટલા છે? 40. અને સૌથી ઓછા ગુણ કેટલા છે? તો અહીંયા આમ જોશો તો કે 15 દેખાય છે. કેટલા છે? 15. હવે આપણે માહિતીનો શું શોધવો છે? વિસ્તાર. તો એનું સૂત્ર છે, આપણે શું કરવાનું છે કે મહત્તમ પ્રાપ્તાંક અને ન્યૂનતમ પ્રાપ્તાંકનો શું કરવાનો છે? તફાવત લેવાનો છે, એટલે કે બાદ બાકી કરવાની છે. એટલે અહીંયા આપણને શું મળશે? વિસ્તાર મળશે માહિતીનો. તો કે માહિતીનો વિસ્તાર બરાબર સૌથી વધુ ગુણ માંથી સૌથી ઓછા ગુણ, ઓછા ગુણ શું કરીએ? બાદ કરી દઈએ. શું કરી દઈએ? બાદ કરી દઈએ. તો કે આપણને જે જવાબ મળશે એ શું મળશે? માહિતીનો વિસ્તાર. તો કે સૌથી વધુ કેટલા છે? 40. બાદ બાકી કરવાની છે, બાદ બાકીની નિશાની, સૌથી ઓછા ગુણ કેટલા છે? 15. તો કે 40માંથી 15 જાય તો કેટલા રહે છે? 25. તો કે આ 25 જે મળે તે શું થયો? માહિતીનો વિસ્તાર થયો. બરાબર છે? એટલે કે માહિતીનો વિસ્તાર એટલે કે બીજું કંઈ નહીં કે સૌથી વધારે ગુણમાંથી સૌથી, કોઈ પણ માહિતી આપણે ગુણની માહિતી આપેલી છે, સૌથી વધારે ગુણમાંથી સૌથી ઓછા ગુણ આપણે બાદ કરીશું. બરાબર? તો આને આપણે માહિતીનો વિસ્તાર કહીશું. ત્યાર પછી જોયું નેક્સ્ટ, ત્યાર પછી જોયું કે આવૃત્તિ કોને કહેવાય. કે આવૃત્તિ વિતરણના દરેક વર્ગમાં કેટલા પ્રાપ્તાંકો છે તે દર્શાવતી સંખ્યાને તે વર્ગની શું કહે છે? આવૃત્તિ કહે છે. દાખલા તરીકે જો અહીંયા ઉદાહરણ તરીકે આ વ્યાખ્યાને સમજીએ તો અહીંયા જો તમને માહિતી આપેલી છે કુલ 60 વિદ્યાર્થીઓ છે જેમને ગણિત વિષયમાં 50 ગુણમાંથી મેળવેલા ગુણ છે અને એનું આવૃત્તિ કોષ્ટક અહીંયા
કરેલું છે બરાબર. તો અહીંયા વર્ગ અહીંયા દર્શાવેલા છે કે 0 થી 10 ગુણ, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, આ રીતના વર્ગમાં દર્શાવી દીધેલી છે બરાબર છે. હવે દરેક વર્ગમાં વિદ્યાર્થીઓ કેટલા ગુણ મેળવેલા છે, કે દરેક વિદ્યાર્થીઓ અલગ અલગ કેટલા ગુણ મેળવેલા છે એ વિદ્યાર્થીઓને આવૃત્તિ ચિહ્નના આધારે અહીંયા ચિહ્ન દર્શાવેલા છે. આ ચિહ્નને આધારે એને શું બતાવેલી છે, સંખ્યા બરાબર. તો કે દરેકે દરેક જે વર્ગમાં જે વિદ્યાર્થીઓની જે સંખ્યા છે બરાબર છે એને આધારિત જે આ તમને શું મળે છે, આવૃત્તિ મળે છે બરાબર છે. તો આને આપણે શું કહીએ છીએ, આવૃત્તિ કહીએ છીએ. એટલે કે 0 થી 10 જે ગુણ મેળવેલા હોય એવા વિદ્યાર્થીઓ કેટલા છે, 2 છે. 10 થી 20 હોય એવા કેટલા છે, 10 છે. 20 થી 30 હોય એવા 21 છે. 30 થી 40 હોય એવા કેટલા છે, 19 છે. 40 થી 50 હોય એવા કેટલા છે, 7 છે. અને 50 થી 60 હોય એવા કેટલા છે, 1 છે. તો કે દરેકે દરેક જે વર્ગમાં આ જે વિદ્યાર્થીઓની સંખ્યા જે મળે છે બરાબર છે કેટલી મળે છે, આપણે દરેકે દરેક હાલ જોઈ બરાબર. તો ત્યાં જ આપણે શું કહીએ છીએ, આવૃત્તિ કહીએ છીએ બરાબર છે. એટલે કે વર્ગમાં દરેક આપણે જ્યારે જોયું કે જ્યારે માહિતી મળે છે ત્યારે તે વ્યવસ્થિત સ્વરૂપે ગોઠવેલી હોતી નથી, તો તેને વર્ગને આધારે અહીંયા વ્યવસ્થિત સ્વરૂપે ગોઠવી દીધેલી છે. અને એને આધારે જે સંખ્યાઓ મળે છે ત્યાં જ આપણે શું કહીએ છીએ, આવૃત્તિ કહીએ છીએ બરાબર છે. તો કે આ હતી આપણી આવૃત્તિની વ્યાખ્યા બરાબર. એને આધારિત આપણે એક ઉદાહરણ પણ જોયું, સમજ્યા બરાબર. હવે ત્યાર પછી જોયું કે આવૃત્તિ વિતરણ કોને કહેવાય, તો કે સંખ્યાત્મક માહિતીના ચલના મૂલ્યો અને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણને આવૃત્તિ વિતરણ કહે છે બરાબર. સંખ્યાત્મક માહિતી જે આપણે જોઈએ હાલ બરાબર છે, દરેકે દરેક જે સંખ્યાત્મક માહિતી હોય છે જે વ્યવસ્થિત ગોઠવેલી હોતી નથી બરાબર છે. તો કે આ માહિતીને આપણે વ્યવસ્થિત ગોઠવવા માટે તમે અગાઉના ધોરણમાં પણ તમે શીખી ગયા છો કે આ રીતના માહિતી આપેલી હોય તો આને એને આધારિત આપણે એક આવૃત્તિ કોષ્ટક તૈયાર કરીએ છીએ, જેને આધારિત આપણે માહિતીને વ્યવસ્થિત ગોઠવી શકીએ છીએ. તો કે એને જ આપણે શું કહીએ છીએ, આવૃત્તિ વિતરણ કહીએ છીએ બરાબર છે. એટલે કે આપણે કોષ્ટક તૈયાર કરીએ છીએ જેમાં 3 કોલમો પાડેલી હોય છે બરાબર છે. જેમાં જેની માહિતી આપેલી હોય તે પહેલી કોલમમાં, બીજી જે કોલમ હોય છે આવૃત્તિ ચિહ્નની હોય છે, અને બીજી ત્રીજી જે કોલમ હોય છે તે શેની હોય છે, આવૃત્તિની હોય છે બરાબર છે. તો કે આ રીતના જે આખું જે કોષ્ટક તૈયાર થાય તેને આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવાય બરાબર છે. તમે ધોરણ 7માં શીખીને આવ્યા છો બરાબર છે. હવે ત્યાર પછી જોવાનું છે કે અધસીમાની વ્યાખ્યા જોવાની છે, કે વર્ગ અંતરાલની શરૂઆતની સંખ્યાને તે વર્ગની અધસીમા કહે છે. શું કીધું છે, વર્ગ અંતરાલની શરૂઆતની સંખ્યાને તે વર્ગની અધસીમા કહે છે. હવે તમે વર્ગ અંતરાલ વિશે તો તમે માહિતગાર થઈ જ ગયા છો, કારણ કે આપણે આગળ શીખ્યા કે વર્ગ અંતરાલ અથવા તો કે વર્ગ કોને કહીએ, કે 10 થી 20, 20 થી 30, 30 થી 40 બરાબર. તો કે દરેકે દરેક જે પદ છે તેને આપણે શું કહીએ છીએ, વર્ગ કહીએ છીએ અથવા તો કે વર્ગ અંતરાલ કહીએ છીએ બરાબર. તો એમાં શું કીધું છે કે વર્ગ અંતરાલની શરૂઆતની સંખ્યાને તે વર્ગને શું કહે છે, અધસીમા કહીએ છીએ. માની લો કે હું પહેલા 10 થી 20 લઉં છું બરાબર છે, તેમાં શરૂઆતની સંખ્યા કઈ છે, જ્યાંથી શરૂઆત થાય છે વર્ગની બરાબર. તો કે કઈ, તો કે અહીંયા 10 છે. તો કે આ 10 છે તેને શું કહેવાય છે, અધસીમા કહેવાય. શું કહેવાય, અધસીમા. એવી રીતના બીજું કોઈ પદ લઈ લો, ચલો 30 થી 40 લઈ લો બરાબર છે. તેમાં 30 થી 40 નો જે વર્ગ છે તેમાં શરૂઆત ક્યાંથી થાય છે, તો કે 30. તો કે આ જે પહેલી જે સંખ્યા હોય તેને શું કહેવાય, અધસીમા બરાબર છે. હવે બીજી જે સંખ્યા છે તેને શું કહેવાય, એના વિશેની વાત કરીએ. તો જુઓ ઉધ્વસીમા કોને કહેવાય, તો કે વર્ગ અંતરાલમાં જે સંખ્યાએ પૂરો થતો હોય, શું વર્ગ અંતરાલ જે સંખ્યાએ પૂરો થતો હોય તો તે સંખ્યાને વર્ગની ઉધ્વસીમા કહે છે બરાબર છે. આપણે અહીંયા જો વર્ગ ક્યાં સુધીનો છે, તો કે 30 થી શરૂઆત થાય છે અને 40 થી શું થાય છે, પૂરો થાય છે બરાબર. તો અહીંયા જે શરૂઆત થાય છે તેને અધસીમા કહેવાય, તો કે જ્યાંથી પૂરો થાય તેને શું કહેવાય, તો કે ઉધ્વસીમા કહેવાય. શું કહેવાય, ઉધ્વસીમા કહે છે બરાબર છે. એવી રીતના 20 થી 30 હોય તો તેમાં ઉધ્વસીમા કઈ થશે, તો કે ઉધ્વસીમા કઈ થશે, 30 થશે. અને અધસીમા કઈ થશે, 20 થશે બરાબર છે. તો કે આ હતી દરેકે દરેક જે બાબત તેમાં ઉધ્વસીમા અને અધસીમા બરાબર છે. આવી રીતના એક વસ્તુ તમારે યાદ રાખવાનું શોર્ટમાં, આ રીતના તમને કોઈ વર્ગ અંતરાલ આપેલો હોય તો એમાં જે પહેલી જે સંખ્યા હોય તેને ઉધ્વસીમા કહેવાય, અને બીજી જે સંખ્યા હોય તેને ઉધ્વસીમા કહે છે બરાબર. પહેલી જે સંખ્યા હોય છે તેને અધસીમા કહેવાય, અને બીજી જે સંખ્યા હોય તેને ઉધ્વસીમા કહે છે. આટલી વસ્તુ તમારે શોર્ટમાં યાદ રાખવાની છે બરાબર. અને ત્યાર પછી છેલ્લો જે પોઈન્ટ છે બરાબર, તે જોઈ લઈએ કે વર્ગ લંબાઈ કે ઉધ્વસીમા અને અધસીમાના તફાવતને વર્ગની
वर्ग लंबाई कहे छे। शू कीधु छे? ऊर्ध्व सीमा अने अध सीमा ना तफावत ने वर्ग ने शू कहे छे? वर्ग लंबाई कहे छे। बराबर। तो तमे जाणो छो के अध सीमा कोने कहेवाय ने ऊर्ध्व सीमा कोने कहेवाय। तो आपणे वर्ग लंबाई शोधवी होय, बराबर छे, अहींया तमने कोई वर्ग आपेलो छे अने मारे वर्ग लंबाई शोधवी छे, तो आपणे अहींया शू कीधु छे? ऊर्ध्व सीमा अने अध सीमा ना तफावत ने। तो आपणे अहींया 10 અને 20 નો જે વર્ગ છે એમાં ઉર્ધ્વ સીમા કોણ થશે? તો કે 20 થશે, અને અધ સીમા કોણ થશે? તો કે 10। તો કે એટલે કે 20 અને 10 નો શું કરવાનો છે? તફાવત લેવાનો, તફાવત એટલે કે બાદ બાકી। તો આને આજે જવાબ મળે 20 માંથી 10 બાદ કરીએ તો કેટલા વધે? 10। તો આજે 10 મળ્યા તેને શું કહેવાય? વર્ગની લંબાઈ કહેવાય। શું કહેવાય? વર્ગ લંબાઈ કહેવાય છે, બરાબર છે। એટલે કે એક વસ્તુ યાદ રાખવાની કે અધ સીમા હોય તો પહેલી સંખ્યા લેવાની, ઉર્ધ્વ સીમા હોય તો વર્ગની બીજી સંખ્યા લેવાની, અને વર્ગની લંબાઈ કીધી હોય તો કે અધ સીમાથી ઉર્ધ્વ સીમામાંથી અધ સીમા શું કરી દેવાની? બાદ કરી દેવાની। જેવી રીતે આપણે અહીંયા લીધો કે અહીંયા એક વર્ગ લીધો છે 10 થી 20, એમાંથી મારે વર્ગ લંબાઈ શોધવી છે તો એમાંથી ઉર્ધ્વ સીમામાંથી અધ સીમા શું કરી દઉં છું? બાદ કરી દઉં છું। એટલે કે 20માંથી મેં શું કર્યા? 10 બાદ કર્યા, તો મને જે જવાબ મળે છે એ શું મળશે? એની વર્ગ લંબાઈ મળશે, બરાબર છે। તો કે દરેકે દરેક જે બાબત હતી એ અહીંયા થિયરિકલ જે પોઈન્ટ છે, જે આલેખને લગતી હતી, બરાબર, જે અહીંયા શું થાય છે? પૂરી થાય છે। હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને આધારિત જે એક્ઝામ્પલ છે તે આપણે જોઈશું। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।